મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં જ હશો. જો અમે ભચાઉથી 3 દિવસ રોકાઈને હવે પાછા કણજરા આવી ગયા છે. 3 દિવસ યાર હું મારી ગાયની વાછડી વગર રહ્યો છું. મને એની ખૂબ જ યાદ આવે છે. તો આવતા વચ્ચે ને પહેલાં તો હું તૈયાર થઈ ગયો છું. નાઈ ધોઈને પહેલાં જશું વાડીએ, અમારી ગોપી અને રાધાને મળી લેશું. અને ભચાઉથી હું લાવ્યો છું એ છોડ અમે વાવવાના છીએ. જો આમ તો અહીં છે ને ગાયનું દૂધ 50 રૂપિયા લીટર મળે છે, પણ આપણે છે ને ગાયના લવર છીએ. મને ગાય ખૂબ જ ગમે છે, મને નહીં મારા આખા ફેમિલીને ગમે છે, એટલે અમે ગાય લાવ્યા છીએ. બાકી 100 રૂપિયાનું દૂધ લાવીએ ને તો આખો દિવસ ચાલી જાય. પણ જે ગાય તરફથી આપણને જે પ્રેમ મળે છે અને એ જે અલગ આનંદ આવે છે, અમૂલ્ય છે, એનું કોઈ મૂલ્ય જ નથી. તો ચાલો જશું વાડીએ. પહેલાં તો મારી ગાય અને વાછડીને અમે મળી લેશું. અને જે ગોપી ધીંગા મસ્તી કરે છે, આજ તો હું તમને બતાવું કે કેવી મસ્તી કરે છે. જો તમને અમારો વિડીયો અને અમારો વ્લોગ ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો બચાવમાં છે ને મારા બેનના ત્યાં અળવીના મૂળ હતા, થોડા લેતા આવ્યા છે, અહીં વાવશું. પહેલાં અમે 2-4 છોડ તો વાયા છે. અહીં હોય તો કોઈક દિવસ પાતરા બનાવીને ખાવા થાય તો જુઓ. પહેલાં ફટાફટ અજવાળું છે તો ત્યાં કરી લેશું. પછી મારે ગોપી અને રાધાને મળવું છે. પહેલાં તો જુઓ આ ખાડો ખોદ્યો છે, એક તો હું એમાં વાવી દઈશ. જુઓ આ એકદમ મજબૂત છે, આનું કંઈ નક્કી નહીં. કેમ કે ગાંઠ તો છે પણ થાય કે ના થાય, ટ્રાય તો કરીએ. થાય તો આપણું નથી, તો હજી ખાડો ઊંડો ખપશે. ગોપીને મળવા માટે આવ્યા છીએ. ખોલ દે, ખોલ દે તું તાર. હા, છોડશું એવું ભાગવાનું ચાલુ. જો અહીં ગાય દોવાનું કામ ચાલુ છે. દવાડીએ બીજો બધો મેળાવો છે. જોયા પછી તો પહેલું આને આપવું પડે. લે જો ક્યાં ચડી ગયો. લે અહીંયા ગોપુ. વાડીએ આવ્યું છે જેસીબી અને આ ખાતર ઉથલાવવાનું કામ ચાલુ છે. નારણ દાદા એને કામ બતાવે છે ભાઈ કેવી રીતે કામ કરવાનું. અહીં જુઓ વરિયારી વઢાઈએ ગઈ ને લેવાઈએ ગઈ. આ વરિયારી નથી ને તો એમ લાગે સીમમાં કાંઈ નથી, બધું ખાલી ખાલી થઈ ગયું. મસ્ત આ ખાતર પકવશી, પછી આ જે ખાલી પડવું પડ્યું છે એમાં ઉમેરી લેવાનું છે. જો મિત્રો અહીં દીવાબત્તી ચાલુ છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જો ભાઈ વાડીએથી એક પાકું નાની સાઈઝમાં પપૈયું મળ્યું છે, એની ભાઈ મોજ કરશું. અહીંયા જ બનાવવાની છે દૂધીની ખીર, એની તૈયારી ચાલુ છે. શાક બની ગયું છે પણ આપણે ત્યાં પહેલાં થોડું પપૈયું ખાવું છે. ભાઈ ખાઈ લેશું. ચાલ પીવું તો આવી જાય બેટા ખાવા. ચાલ
બાકી એકદમ છોડ ઉપર જ પાકેલું છે. મેઘના ઓ દિલાઈ ગયો, મારી તો નજર નથી પડી. અમે ખાખા ખોરા કરવાનું ખિસકોલીઓનું કામ હોય, બધું જોવાનું ફરવાનું, અમારે તો જાય ને કામ કરી ખાટલો પકડવાનો. કેમ છો મિત્રો, આજે તો અમે દૂધીની ખીર બનાવવાના છીએ. ગરમીની બહુ શરૂઆત થઈ ગઈ છે તો તેના માટે દૂધી ઠંડી, તો દૂધીની ખીર બનાવવાના છે. બટાકાનું શાક બનાવી દીધું છે, રોટલીનો લોટ બંધાઈ ગયો છે અને ખીર માટે હું ડ્રાય ફ્રૂટ કટિંગ કરી રહી છું. હવે અમે દૂધીની ખીર કેવી રીતના બનાવીએ છીએ એ તમારી સાથે શેર કરીશું. અને તમને વિડીયો અમારો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખીરમાં દૂધીની વધારે જરૂર ના હોય એટલે 200 ગ્રામ જેટલી જ આપણે દૂધી લઈશું. જુઓ, એકદમ કૂણી દૂધી છે. હવે એને છોલીને છીણી લેવાની છે. ખીર માટે દૂધી તમારે કૂણી જ લેવાની, કાઠી લેશો તો એમાં બીયા આવશે, મજા નહીં આવે. દૂધીને આ રીતે છીણી લેશું. જો મિત્રો, ઈલાયચી ખાંડવાનું કામ મારી મમ્મીનું છે. ઈલાયચીને છોલીને એને સારી રીતે ખાંડી લેશું. એની ભેગું આ જાયફળ એડ કરવાનું છે. જાયફળ અને ઈલાયચીનો ટેસ્ટ ખીરમાં મસ્ત આવે. તો બસ આટલું થોડું છે ને જાયફળ લઈ લેશું. હવે સારી રીતે આને ખાંડી લેવાનું છે. જો મારી મમ્મીની ડ્યુટી લાગી ગઈ છે. હવે મેઘના ખીર બનાવવા બેસી ગઈ છે. સ્ટીલની કઢાઈ લેવાની છે, એની અંદર આપણે થોડું ઘી ઉમેરી લેશું. અમે કચ્છમાં આવે ત્યાંનું તો શુદ્ધ ઘી જ ખાઈએ છીએ. આ ગાયનું એટું ઘી છે, પણ કાંકરેજ ગાયનું છે, ગીર ગાયનું નથી. ઘી ગરમ થઈ ગયું છે. હવે જે આપણે દૂધીનું શીણ હતું એને એમાં અંદર ઉમેરી લઈશું. વધારે ઘી લઈએ તો પછી ખીર ઉપર તરસે અને એ ટેસ્ટમાં મજા નહીં આવે. એટલે રસોઈમાં કોઈ પણ વસ્તુ બનાવીએ, પરફેક્શન સાથે વસ્તુ બને તો જ એનો ટેસ્ટ સારો આવે. તો દૂધીનો કલર ચેન્જ થઈ ગયો છે એટલે આપણે દૂધી છોડી ગઈ છે. હવે એની અંદર 1 લિટર જેટલું દૂધ છે એને ઉમેરી લઈશું. તમને જેટલું ગરપણ જોઈતું હોય એ પ્રમાણે તમે ખાંડ અંદર ઉમેરી શકો છો. અમને તો ખીર ગળી જ ભાવે છે એટલે બે ખાંડ વધારે ઉમેરીશું. આપણે જે જાયફળ ને ઈલાયચી લીધા હતા એનો ભૂકવામાં ઉમેરી લઈશું. એનાથી જે ખીરનો ટેસ્ટ આવે છે ગજબનો આવે છે. હવે આપણે ખીર તૈયાર થવાની 5 જ મિનિટ બાકી છે. એવું તમે પરફેક્ટ માપ કરી લીધું, 5 જ મિનિટમાં થઈ જશે. બનાવીએ રોજ એટલે ખબર તો હોય ને. હા તો કે હવે ખીરમાં ડ્રાય ફ્રૂટ ઉમેરી લઈશું. જો અમારી ખીર કેવી, જોવાથી જ ગમી જાય એવું લાગે છે કે હમણાં જ ખાઈ લઉં. પહેલા અમારા માતાજીને અમે ખીર ધરાવી દઈશું. ચલો ભાઈ, માતાજીને આપણે પહેલા તો ચડાવી દેશું ખીર. લો મમ્મી, માતાજીને ચડાવી દો. જય માતાજી. આપણે તો રોજ જમતા જ હોઈએ. કચ્છમાં તો યાર અચાનક જ ગરમીનો માહોલ બની ગયો છે, ગરમી ચાલુ થઈ ગઈ છે. એટલે આજે એ તો એવો પ્રોગ્રામ બનાવ્યો કે ભાઈ ગરમી હોય તો ખીર ખાધી હોય તો મજા આવે, એમાં પછી દૂધીની ખીર એટલે શરીર માટે ઠંડક આપે.
અને ખાવાની મજા આવે. અને હવે જો ખીર બની ગઈ છે, શાક બની ગયું છે, રોટલી બનાવું છે, ત્યાં સુધી હું થોડું નાહી લઉં, થોડુંક જ નાહી, પણ નાહી લઈ લે, ફ્રેશ થઈ જઈએ, પછી નાહીને જમી લેશું. બટાકાનું રસાવાળું શાક, રસાવાળું તો બહુ નથી, પણ આ શાક યાર ખીર સાથે ખાવાની ખૂબ જ મજા આવે. એકદમ સાદું સાદું, મસ્ત સ્મેલ આવે છે, એમ થાય ભાઈ હાલ ખાવા બેસી જાઉં. બસ બસ, મારે એટલું જ જોઈશે. ચલો ગરમા ગરમ રોટલી. મિત્રો, મારા કચ્છમાં છે ને બારે માસ આથેલા કેર મળે, તો આ કેરનું ઘરે જ અથાણું બનાવ્યું છે, તો થોડું અથાણું લઈ લેશું. જમવા તો ભાઈ ફૂલ ડીશ જ જોઈએ, થોડું ઘણું થોડું ભાવે. ઓકે ચાલો મિત્રો જમવા. ખીર, શાક, કેળનું અથાણું અને રોટલી. અમારે પીવું છે ને કેળ બહુ ભાવે. અહીં કચ્છમાં તો છે ને કેર મળી જ રહે. તારે કેર લેવું બેટા? લે આપતો પીવું, કેર આપો પડશે બેટા. વાહ, શાક મસ્ત બનાવ્યું છે. ખીર તો આપણી પ્રિય વાનગી, આપણે ગળ્યાના તો શોખીન છીએ. સુરત જશું એટલે આપણે શું ખાશું? સૌથી વધારે વિજ્ઞાન ખબર પડી, એવું ખાશું કેરીઓ સિવાય મઠો. શ્રીખંડન મઠો મને ખૂબ જ ભાવ, ત્યાં ગયા હોય એની મોજ કરી લેવાની. ઘરે પણ બનાવીએ છીએ. એક ઉપદાર તમારી સાથે છે ને, શ્રીખંડ કેવી રીતે બનાવો એકદમ પરફેક્ટ, તમે ઓળખી જ નહીં શકો કે બજારમાંથી નથી લાવેલો એવો શ્રીખંડ. અમે તમને બનાવીને બતાવશું. એમાં છે ને તાપમાનનું બધું સેટિંગ થવું જોઈએ, એ પરફેક્ટ થશે. જો ચલો મિત્રો અમે હવે જમી લઈએ. તમને જો મારા વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એક નવા જ વિડીયોમાં નવી જ ઇવેન્ટ સાથે અને નવી જ વાનગી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.